नमस्कार विद्यार्थी मित्रों, धोरण 3 गुजराती में आपणे पाठ 7 सुधी समझी गया। हवे आजे आपणे पाठ 8 कीड़ी हती के हाथी हशे विषे समझीशुं। तो चालो आमां सौथी पहला तो गीता पेलू छे, तो ते समझवा प्रयत्न करिए। झाड़नी साथे दोस्ती, मारे पाननी साथे दोस्ती, हर्या भर्या पंखीओना ध्यानी साथे दोस्ती, दरिया साथे दोस्ती, मारे कांठा साथे दोस्ती, गड़िया गड़िया शेरडीओना साठा साथे दोस्ती। अहीं कविए सरस मजानुं गीत आपेलुं छे। कवि छे सुरेश दलाल। तेमणे एक सरस मजाना तमारा जेटला बाळकना मनोभाव व्यक्त कर्या छे। बाळक प्रकृतिने જોઈને કહે છે કે પ્રકૃતિ કેટલું સરસ સરસ આપણને આપ્યું છે, કુદરતે કેટલું સરસ બધું આપ્યું છે આપણને। ઝાડ આપ્યા છે, પાન આપ્યા છે ઝાડના, તો મને બધા સાથે દોસ્તી કરવી છે, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી। હવે પંખીઓના જે મીઠા મીઠા કલરવ હોય છે, જે ઝુંડમાં જાતા હોય છે અને મીઠા મીઠા કલરવ કરતા હોય છે, કે તો તમે સાંભળ્યા જ હશે કેવા મીઠા લાગે છે। એવી જ રીતે દરિયા સાથે દોસ્તી છે બાળકને, અને દરિયાના કાંઠા એટલે કે તેના કિનારા સાથે પણ દોસ્તી છે। ઘડ્યા ઘડ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી। તમે પણ શિયાળાની સિઝન અત્યારે ચાલે છે, તો તમે પણ ઘરે શેરડી ખાઓ છો ને, કેવા મીઠા મીઠા હોય છે। ઘડ્યા ઘડ્યા એટલે મીઠાસ ભરેલા, મીઠું સ્વાદમાં જે મીઠું હોય, મીઠાશ ભરેલું હોય એને ઘડ્યું કહેવાય, ઘડ્યા ઘડ્યા એટલે કે મીઠા મીઠા। કેરમ સાથે દોસ્તી, મારે કોડી સાથે દોસ્તી। તમે ઘરે કેરમ રમતા હશો, કોડીઓની રમત પણ રમતા હશો, રંગરંગના કાગળની હોળી સાથે દોસ્તી। જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને દાદા દાદીને ને કહો છો ને કે ચાલો મને પણ સરસ મજાની હોળી બનાવી આપો, તો હું જ્યાં પાણી છે તેમાં વરસાદના પાણીમાં હું મારી હોળીને તરાવીશ। મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ઘડ્યા ઘડ્યા પપ્પા સાથે દોસ્તી। હવે અહીં મિત્રો સાથે, મમ્મી પપ્પા બધા સાથે દોસ્તીની વાત કરવામાં આવી છે, મિત્રતા કરવામાં આવી છે, કે જેથી બધા સાથે આપણે સરસ રીતે રહી શકીએ। એના માટે અહીં કહે છે બાળક કે મારે બધા સાથે દોસ્તી છે, મને સૌ બધું જ વાલું લાગે છે। તો અહીં આ સરસ મજાનું ગીત આપણે સમજવા પ્રયત્ન કરશું। ત્યારબાદ તમે જોશો પાના નંબર 120 ઉપર એક ચિત્ર આપેલું છે। ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે તે દર્શાવવાનું છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ અને અહીં લખવાનું પણ છે। તો જો સૌથી પહેલાં તો તમને ઉપર ઝાડ ઉપર વાંદરો દેખાતો હશે, તો વાંદરાભાઈ જે છે એ ક્યાં સંતાણા છે, ઝાડ ઉપર, ડાળી ઉપર સંતાણા છે। ઝાડની નીચે જોશો તો એક ઝાડની બખોલમાં એક સાપ સંતાણું છે, અને એની પાછળ એક માણસ જેવું જે આકારવાળું છે એ સંતાણું છે। ત્યારબાદ જોશો તો જિરાફ છે, જિરાફ છે એ ઝાડની પાછળ સંતાયેલું જોવા મળે છે, અને ત્યારબાદ હોય છે એક શિયાળ જેવું એક પ્રાણી છે, એ ડુંગરો પાછળ સંતાયેલું છે। ત્યારબાદ જ્યાં લીલા કલરના ઘાસ છે ત્યાં એક સસલા જેવું પ્રાણી છે તે સંતાયેલું છે, અને જે કાદવ જેવો પાણી જેવો જે ભાગ છે તેમાં ડુક્કર સંતાયેલો છે। તો આવી રીતે તમારે અહીં નામ લખી અને દર્શાવવાનું છે કે કોણ ક્યાં સંતાણું છે, જે તમને પાઠ્યપુસ્તકના ફોટા દ્વારા દર્શાવવામાં આવશે। ત્યારબાદ તમે જોશો તો એક અધૂરું ચિત્ર છે, તમે નાના હતા ત્યારે પણ તમે અધૂરું ચિત્ર પૂરું કરતા શીખી ગયા છો, તો એવી જ રીતે અહીં હાથીનું ચિત્ર છે જે તમારે પૂરું કરવાનું છે, અને આખી આખું ફરી પાછું અહીં નીચે જે જગ્યા દેખાય છે ત્યાં તમારે ચિત્ર દોરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આજની આપણી પ્રવૃત્તિ રહેશે, તો પાઠ ગીતને બરાબર સમજવા પ્રયત્ન કરજો। અસ્તુ।